કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ જનાબ કુતબુદ્દીન મૌલી બોયઝ પ્રાઇમરી સ્કૂલ્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 3માં ગુજરાતી વિષય ભણવાના છે અને ગુજરાતી વિષયમાં આપણે કયો પાઠ ભણી રહ્યા છે? પાઠ 5. પાંચમા પાઠનું નામ શું છે? કોરો કાચબો અને ભીનો ચાંદો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે સવાલ જવાબ જોઈ ગયા, વાક્યને ક્રમમાં ગોઠવો તે જોઈ લીધું. ત્યાર પછી આપણે શું જોયું? કોણ બોલે છે તે શબ્દ પરથી વાક્ય બનાવી લીધા. પછી પોપટ વિશે જે ગીત હતું તેની સમજૂતી મેળવી લીધી. હવે આગળની આજે તે કાવ્ય પરથી સવાલ જવાબ જોવાના છે. તો આપણો પહેલો સવાલ કયો છે? લખો, કેવી છે પોપટની ખાલી જગ્યા આ, ખાલી જગ્યા પાંખ. તો પોપટની શું હોય? ગોળ ગોળ આંખ અને લીલી લીલી પાંખ. શું હોય? ગોળ ગોળ આંખ અને લીલી લીલી પાંખ હોય. તો હવે બીજો સવાલ જોઈએ. ચકલીની, ચકલીની ખાલી જગ્યા આ, ખાલી જગ્યા પાંખ. તો ચકલીની આંખ કેવી હોય? ઝીણી ઝીણી. અને તેની પાંખ કેવી હોય? નાની નાની. બરાબર ને? હવે આપણે આગળ જોઈએ બહેનની. ત્રીજો સવાલ શું છે? બહેનની ખાલી જગ્યા આંખ, ખાલી જગ્યા ગોલી. તો આપણે કવ્યામાં શું ભણી ગયા? કવિતામાં ભોળી ભોળી. શું છે? બહેનની આંખ. અને ગોલી કેવી છે? કાલી કાલી. બરાબર ને? હવે ક્યાં છે? તો પોપટ ક્યાં છે? તો લીમડે. બરાબર ને? લીમડાના ઝાડ ઉપર પોપટ બેસેલો છે ને. ચકલી ક્યાં છે? ઘરના આંગણે છે. અને બહેનની ઘરમાં છે. બહેનની કોણ છે? એટલે કે બહેન કાળે છે, ઘરમાં છે. પોપટ લીમડા પર અને ચકલી ઘરના આંગણે. ચલો આગળ જોઈએ. સૌને શું ગમે? ઉદાહરણ, બોલતો અને ઉડતો પોપટ. બરાબર છે? હવે પોપટ આપણી જેમ બોલે તો બધાને ગમે, અને ઉડતો હોય તો પણ ગમે. તો હવે ખાલી જગ્યા અને ખાલી જગ્યા ચકલી. તો ચકલી આપણને કેવી ગમે? રમતી અને ઉડતી. કેવી ગમે? રમતી અને ઉડતી ચકલી. હવે રમતી અને કેવી બહેની? હસતી. જો રમા કરે અને હસા કરે તેવી બહેન ગમે. ખાલી જગ્યા અને ખાલી જગ્યા હું. તો શું આવે? નાચતો અને કૂદતો હું. બરાબર ને? આપણે ઘરમાં નાચ્યા કરે અને કૂદ્યા કરે. ચકલી કેવી ગમે આપણને? રમતી ગમે અને ઉડતી ગમે. બહેની રમતી અને હસતી આપણને સારી લાગે. બહેન નાચતો અને કૂદતો આપણે ગમે. આગળ જોઈએ. ચિત્ર પરથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે, એટલે કે પોપટ કેવો છે? તો અહીંયા આપણે જવાબ લખીશું કે પોપટ લીલો છે. બરાબર ને? પોપટનો રંગ કેવો હોય વિદ્યાર્થી મિત્રો? લીલો. હવે બીજો સવાલ આપણો શું છે? જુઓ, બે બિલાડી છે. કાળી બિલાડી કેવી છે? જુઓ, આઈડી કાળી બિલાડી. તો શું આવશે? કાળી બિલાડી કેવી છે? કાળી બિલાડી જાડી છે. ચલો, બંનેમાંથી કઈ બિલાડી પાતળી છે? કઈ બિલાડી છે પાતળી બંનેમાંથી? બંનેમાંથી સફેદ બિલાડી પાતળી છે. જુઓ, કાલી બિલાડી જાડી છે, જુઓ એનું મોઢું કેટલું ભરાવદાર છે, અને સફેદ બિલાડી પાતળી છે. હાથી કેવો છે? આગળ જોઈએ આપણે સવાલનો જવાબ. હાથી મોટો છે. અને બંનેમાંથી નાનું કોણ છે? તો શું આવશે? બંનેમાંથી ઘોડો નાનો છે. બંનેમાંથી એટલે કોણ? હાથી અને ઘોડો. બંનેમાંથી નાનું કોણ છે? ઘોડો. આગળ જોઈએ આપણે. બરાબર, કેટલી ચકલીઓ છે? એક, બે અને ત્રણ. તો શું આવશે જવાબ આપણો? કે ત્રણ ચકલીઓ છે. હવે લોંગજી કેવા છે? હવે આપણે જોઈએ લોંગજી કેવા છે. તો શું આવશે જવાબ વિદ્યાર્થી મિત્રો? લોંગજી ઊંચા છે. બરાબર ને? હવે બંનેમાંથી નીચું કોણ છે? તો શું આવશે જવાબ? બંનેમાંથી નીચું કોણ છે?
तो शॉर्ट जी नीचा छे बराबर ने बन्ने माथी એટલે કે લોંગ જી અને શોર્ટ જી માંથી શોર્ટ જી નીચા છે કાગડાનું પીછું કેવું છે તો શું આવશે જવાબ કાગડાનું પીછું ટૂંકું છે કાગડાનું પીછું કોને કહેવાય આને કાગડાનું પીછું કહેવાય અને આને કોનું પીછું કહેવાય તમે ઓળખો છો બધા કયું પીછું છે કયું પીછું લાંબું છે મોરનું પીછું લાંબું છે તો વિદ્યાર્થી મિત્રો આ કાગડાનું પીછું થઈ ગયું અને આ મોરનું બરાબર ને ચલો હવે આગળ જોઈએ આપણે વાંચો અને સમજો વાક્ય છે આ પણ વાક્ય છે શાના વિશે વાક્ય છે અને શું કહ્યું છે વાક્યમાં તો જુઓ પહેલું વાક્યમાં શું છે બિલાડી રમે છે નાની બિલાડી રમે છે હવે શાના વિશે વાક્ય છે તો જુઓ બિલાડી વિશે વાક્ય છે હવે બિલાડી અહીંયા શું કહ્યું છે તો કે બિલાડીને નાની કહી છે જુઓ નમ્રતા દોડે છે અને તોફાની નમ્રતા દોડે છે તો કોણ દોડે છે શાના વિશે વાક્ય છે નમ્રતા વિશે અને શું કહ્યું છે તોફાની ચલો ઇરફાન દૂધ પીવે છે ઇરફાન ગરમ દૂધ પીવે છે તો શાના વિશે છે દૂધ વિશે વાક્યમાં કીધું છે અને શું કહ્યું છે કે દૂધ ગરમ છે ચોથું વાક્ય જોઈએ દ્વારકેશ જબ્બો પહેરે છે અને દ્વારકેશ સફેદ જબ્બો પહેરે છે તો શાના વિશે આવશે જબ્બો વિશે વાક્યમાં શું કીધું છે શાના વિશે છે જબ્બા વિશે વાક્ય છે અને શું કહ્યું છે જબ્બાને સફેદ કહ્યો છે રોબિનને માથે ચોટી છે રોબિનને માથે લાંબી ચોટી છે તો શાના વિશે છે ચોટી બરાબર ને ચોટી વિશે કહ્યું છે ને બંનેમાં અને શું કહ્યું છે ચોટીને લાંબી કહી છે છેલ્લું વાક્ય આ મારું મકાન છે મારું મકાન મોટું છે તો શું આવશે જવાબમાં મકાન શાના વિશે વાત કરી છે અહીંયા મકાન વિશે અને શું કહ્યું છે મકાનને મોટું કહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે થોડાક સવાલ જવાબ જોઈ લીધા હવે આ તમને બધા સવાલ જવાબ નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે આગળના જે છે સવાલ જવાબ બાકી છે પાંચમા પાઠમાં તે આપણે હવે કાલે ભણીશું થેન્ક યુ